સુરતની જો વાત કરવામાં આવે તો 100 કરોડનું ફુલેકું ફેરવનારો આરોપી આખરે પોલીસ સખંજામાં આવી ગયું છે. ફિનોમિનલ હેલ્થ કેરના એમડીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે ફરિયાદ પહોંચતા જ તેને તપાસ શરૂ કરી અને પ્રભાશંકર મિશ્રાની મુંબઈથી ધરપકડ કરી દીધી છે. આપણે જણાવી દઈએ કે મેડિક્લેમ પોલિસીના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા અને 9 વર્ષે નાણાં ડબલ કરવાની લાલચ પણ આપવામાં આવતી હતી. આ લાલચમાં ભોળવાઈને અનેક લોકોએ આ સ્કીમ હેઠળ રોકાણ કર્યું હતું અને આખરે જે સંચાલક છે આ સમગ્ર કૌભાંડનો તે ફરાર થઈ ગયો અને પોલીસ ફરિયાદ મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને મુંબઈથી પ્રભાશંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી.